brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીમાં બાકી રહેલા ઉમેદવારોના નામની ઘોષણા ગમે ત્યારે કરવામાં આવી શકે છે. તમામ અટકળો હાલ તો વહેતી થઈ છે કે કોના નામની ચર્ચા વધુ છે અને કોને ટિકિટ મળી શકે છે. અત્યારે અફવાઓનું બજાર પણ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસના અંદર કયા કયા નામોની જાહેરાત થઈ શકે છે, કોને ટિકિટ આપવામાં આવી શકે છે તેવી પણ અટકળો વહેતી થઈ છે. નામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ બેઠક પર કયા ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે, રેસમાં કોણ છે આગળ અને કોણ છે પાછળ. કારણ કે ગુજરાતમાં તો આ જંગ ખૂબ જ રસપ્રદ બની ગયો છે, કારણ કે લોકસભાની ચૂંટણીને લઈને હવે ત્રણ પક્ષોએ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી અલગ જ રણનીતિ સાથે આગળ વધી રહી છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં ખાસ દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે, કાર્યકર્તાઓ પણ આવી રહ્યા છે. એવામાં બીજી બાજુ કોંગ્રેસ ખાલી થતી નજર આવી રહી છે, કારણ કે દિગ્ગજ નેતા કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સાથે જ વાત કરવામાં આવે જે ઇન્ડિયા એલાયન્સની વાત કરવામાં આવે, ખાસ કરીને ભરૂચ અને ભાવનગર જ્યાં બે બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ગઠબંધન કર્યું છે અને અહીં આમ આદમી પાર્ટીને ઇન્ડિયા એલાયન્સ થકી આગળ વધવાનો ચાન્સ પણ આપ્યો છે, ત્યારે અહીંનો જંગ પણ ખૂબ જ રસપ્રદ બનતો જઈ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ કયા કયા નામોની જાહેરાત કરી શકે છે તેવી વાતો વહેતી થઈ છે. આ રિપોર્ટ જોયા બાદ આપને શું લાગે છે? આપ શું માનો છો કે ક્યાં કોને ટિકિટ આપવામાં આવી શકે છે? આપના અભિપ્રાયો પણ અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો. તો આ ખૂબ જ ચર્ચા છે, રસપ્રદ રહેશે અને આપના કમેન્ટ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં પણ ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કરીશું. એ બેઠકની પણ આપણે વાત કરીશું, પરંતુ અત્યારે સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એ બેઠકોની જ્યાં ચર્ચા ખૂબ જ તેજ ચાલી રહી છે. આદિવાસી પટ્ટો હોય કે પછી સૌરાષ્ટ્રની વાત હોય, આ તમામ જગ્યાઓ પર કોંગ્રેસમાંથી કયા કયા દિગ્ગજ નામોની ચર્ચા છે તેની વાત કરીએ. અત્યાર સુધી કોંગ્રેસે 7 નામ જાહેર કર્યા છે, જેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલણના નામનો સમાવેશ થાય છે. તો ભરૂચ અને ભાવનગરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને આપના ચૈતર વસાવાને ભરૂચથી, જ્યારે ભાવનગરથી આપના ઉમેશ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. આમાંથી સૌથી વધુ દેવુસિંહનું નામ ખેડાથી ચર્ચામાં છે. દેવુસિંહને ટક્કર આપવા માટે સક્ષમ ઉમેદવાર અંગે ચર્ચા થઈ રહી છે. નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસી આગેવાનોની બેઠક યોજવામાં આવી, જેમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોને લઈને ચર્ચા થઈ હતી. અને આ બેઠકમાં ખેડા બેઠક પર કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાબી અને આણંદ બેઠક પર આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. શું છે કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા? જે બેઠકો પર હજુ નામ આવ્યા નથી ત્યાં કયા નામ અંતિમ રેસમાં છે તેની વાત કરીએ તો સાબરકાંઠાથી જશુ પટેલ કે રાજેન્દ્રસિંહ કુપાવતને મળી શકે છે ટિકિટ. પાટણથી ચંદનજી ઠાકોર, મહેસાણાથી બળદેવજી ઠાકોર, ગાંધીનગરથી સોનલ પટેલ કે લાલજી દેસાઈનું નામ આગળ છે. જૂનાગઢથી જલ્પા ચુડાસમા કે હીરાભાઈ જોટવાનું નામ ચાલી રહ્યું છે. છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કે દુષ્યંતસિંહ ચૌહાણ, આ નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. અમરેલીથી પ્રતાપ દુધાતનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. સુરતથી નિલેશ કુંભાણી કે હસમુખ દેસાઈ, દાહોદથી ચંદ્રિકાબેન બારિયા કે પ્રભાબેન તાવીયાડ, નવસારીથી શૈલેષ પટેલ અથવા નૈશત દેસાઈ અને જામનગરમાં સુરતના મોટા ઉદ્યોગપતિ મેદાનમાં હોઈ શકે છે તેવી વાતો છે. આ તમામ નામ પર હાલ અંતિમ તબક્કાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ નામ પર ગમે ત્યારે અંતિમ મોહર મારે તેવી શક્યતા છે.